વરસાદની કાગડોળે રાહ જોતા ગુજરાત માટે સારા સમાચાર. આજથી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશરથી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, તો 1 સપ્ટેમ્બરે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે ભારે વરસાદ સંભવ છે. મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મન મૂકીને વરસે તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્ય ઉપર 3 વરસાદી સિસ્ટમ આગામી 24 કલાકમાં સક્રિય થશે, જેના કારણે રાજ્યને 31 ઓગસ્ટથી ખૂબ સારો વરસાદ મળે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. સેટેલાઇટ ઇમેજથી સમગ્ર પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીશું કે જે લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાયું છે, આ લો પ્રેશરની ઇફેક્ટના કારણે 31 ઓગસ્ટના રોજ રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 1 સપ્ટેમ્બરના રોજ જો વાત કરવામાં આવે તો ગુજરાત રિજનમાં ભારેથી અતિ ભારે વરસાદ છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. અને આ જ પ્રકારની પરિસ્થિતિ 2 સપ્ટેમ્બરના રોજ પણ યથાવત રહેશે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લાને બાદ કરતા મોટાભાગના જિલ્લામાં ભારે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને હવામાન વિભાગના અધિકારીઓ પણ આશા રાખી રહ્યા છે કે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ વરસે, જેનાથી 48% જેટલી જે ઘટ હાલ રાજ્યમાં જોવા મળી રહી છે તે ઘટ પણ પૂરી થઈ જશે. કેમેરા પર્સન કનુ ભરવાડ.